દર્શક મિત્રો, હું વૈશાલી પોબારું આજે છું આ સમાચારો સાથે. ધી મિરર ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. તો એક નજર આજના મુખ્ય સમાચાર પર. સંવાદદાતા કિશનસિંહ વેઠા સાથે બ્યુરો ચીફ ભાવના વેઠા સાથે રાજકોટથી. રંગીલા રાજકોટમાં બોગસ ડોક્ટર ઝડપાયો. રાજકોટના આજીડેમ વિસ્તારમાંથી અમારા દીવ મિરર ન્યૂઝના જાંબાઝ પત્રકાર કિશનસિંહ વેઠા અને રાજકોટ બ્યુરો ચીફ ભાવના વેઠાએ એક બોગસ ડોક્ટરને કેમેરામાં કેદ કર્યો છે. આ ડોક્ટર બીજાના દવાખાનામાં 5 મહિનાથી ડોક્ટર બની બેઠો છે અને પોતે કબૂલ પણ કરે છે કે અનુભવના આધારે દવા આપું છું. આ નકલી ડોક્ટર અગાઉ 3 વાર ઝડપાઈ ચૂક્યો છે, પણ હજુ આ નકલી ડોક્ટરના ગોરખધંધા ચાલુ જ છે. આ નકલી ડોક્ટરને જાણે કોઈનું મજબૂત પીઠબળ હોય આવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આ નકલી ડોક્ટર દર્દીઓને ગર્ભપાતની દવાઓ પણ આપે છે અને આ દવાખાનામાં ઘણી બધી એક્સપાયરી ડેટની દવાઓ પણ મળી આવેલ હતી. આ દવાઓ તે દર્દીઓને પણ આપતો હતો. અમારા પત્રકાર જ્યારે દવાખાને પહોંચ્યા ત્યારે આ નકલી ડોક્ટર માસ્ક વગર જ ઇલાજ કરતો નજરે પડેલ હતો. જો આવા નકલી ડોક્ટરો ઉપરવાળાની રહેમ નજર હેઠળ આમ જ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રાખશે તો આમ જનતાને શું વિચારવાનું એ તો આવનારો સમય જ બતાવશે. અંધેર નગરી ને ગંડુ રાજા જેવા હાલ સર્જાયા છે ભાઈ રંગીલા રાજકોટમાં. લોકો ડોક્ટરને ભગવાન માની રહ્યા છે, જ્યારે આવા લોકો ડોક્ટરના નામ ઉપર કાળા ટીલા બેસાડનાર સાબિત જરૂરથી થાય છે. સત્તાધીશો હવે ક્યારે આળસ કંખેથી આવા લંપણ નકલી બોગસ ડોક્ટરને ઝડપશે એ તો જાણે જાનકી નાથ. બ્યુરો ચીફ ભાવના વેઠા સાથે સંવાદદાતા કિશનસિંહ વેઠા સાથે હું વૈશાલી પોબારું રાજકોટથી. દર્દી માનતા હોય છે કે મારી વચન કરજો, દર્દી માનતા હોય છે કે મારે ટાઈમમાં રિલીફ થવું છે તો આપો, તો આપી શકો. એની પાસે પરમિશન છે આ દવાની? પરમિશન દરેક દવાની પરમિશન નહીં, પેશન્ટ માંગતા હોય એટલે માંગતા હોય. પરમિશન છે ને એમની પાસે? તમને ખ્યાલ છે ને, તમને પેશન્ટ માંગતા હોય, પેશન્ટ માંગે છે તો તમે ડોક્ટર છો, તમે આ દવા આપો છો, તમને એની ખ્યાલ છે ને? પેશન્ટ પછી રિપોર્ટ કરી દે કે ભાઈ તો લઈ લ્યો માં આ દવા. તમે દવા તમે જોઈ શકો છો કે જે આ પ્રેગ્નન્સીમાં જે માનો કે કોઈ એવું હોય અને 2-3 મહિના ઉપર ચડી ગયા હોય, જ્યાં પ્રેગ્નન્સી રહી ગઈ હોય અને એને મારવાની કાયદેસરની આ કીટ, બચ્ચાને મારવાની કીટ છે કે જે તમને અમે કીટ ખોલીને આજ બતાવશું. આ કીટ ખોલીને જોવામાં આવે છે તો આની અંદર 5 ટેબ્લેટ આવે છે, જેમાં ફર્સ્ટ રાઉન્ડ ટેબ્લેટ છે ફર્સ્ટ નાઇટમાં લેવામાં આવે છે અને 4 ટેબ્લેટ છે સેકન્ડ નાઇટમાં લેવામાં આવે છે. જેના દરમિયાન કે 3-3.5 મહિનાની અંદર જે બાળક રહી ગયું હોય પેટમાં એ પડી જાય છે. રાઈટ ડોક્ટર સાહેબ? રાઈટ ને? ઓકે ઓકે. સંજયભાઈ આખું નામ બોલો. આખું નામ સંજયભાઈ રસિકભાઈ ભંગુર. તમે જે આ માણસો ને દવા આપો છો એની પાસે તમારી પાસે સર્ટિફિકેટ છે કે તમે માણસ ને જોઈને દવા આપી શકો? ના, એના સર્ટિફિકેટ નથી. તમે તમારી પાસે ડોક્ટર નું સર્ટિફિકેટ છે કે તમે માણસ ને દવા આપી શકો? અનુભવ છે. અનુભવ હોય એટલે તમારે કામ થઈ રહ્યું હોય ને? નહીં સાહેબ, તમે ગમે તમે અનુભવ હોય નો મતલબ એવો છે કે તમે ડોક્ટર વિના તમે દવા આપી શકો? દવા આપી શકો, તમે ડોક્ટર વિના ઇન્જેક્શન આપી શકો? ઇન્જેક્શન આપો છો દવા તો આપવાનું હોય. અત્યારે સાહેબ અમને અત્યારે તમને આ બધી સાહેબ ઓથોરિટી આપી છે ને? તમને તમને સાહેબ અહીંયા આપીને જાય છે બધું બરાબર છે. કાલે સંડે હતો તો તમે ખુલ્લું રાખીને બેઠા હતા તો હું દવા લેવા આવી હતી. તમને સાહેબે કીધું તું મારો ક્રોસ હાલતો હતો તમારે ત્યાં? અને ઓલી તપાસ કરાવો કે આ યશોદી માંથી 2 વાર ઉપાડી ગયા હતા ને તમે જ હતા ને? હરખું થઈ ગયો ને? હવે ત્રીજી વાર હરખું નહીં થાય. હવે ત્રીજી વાર હરખું નહીં થાય. કઈ તમે ત્યારે
કેટલા ટાઈમ થયા સંજયભાઈ તમે કામ કરો છો અહીંયા? 4 મહિના 5 મહિના થયા. 4 5 મહિના થી તમે કામ કરો છો આ ક્લિનિક માં? બરાબર. તમારી પાસે ડોક્ટર ની ડિગ્રી છે? મારી પાસે અનુભવ છે. તમારી પાસે હું તમને કહું એની મને ડિગ્રી છે. જવાબ દો ખાલી. ડોક્ટર ની ડિગ્રી છે. બરાબર. કેટલા સાહેબ સાહેબ સાથે તમે કેટલા ટાઈમ થી આ કામ કરો છો? 5 મહિના પહેલા. 5 મહિના પહેલા. 5 મહિનાથી તમે કામ કરો છો. તમારી પાસે ડોક્ટર ની ડિગ્રી નથી બરાબર? હા ડિગ્રી. તમારી પાસે ડોક્ટર ની ડિગ્રી નથી? કોઈ પણ જાતિ ડિગ્રી નથી. ઓકે. અને તોય છતાં તમે ડોક્ટર ની ગેરહાજરીમાં કામ કરો છો? હા જી કામ કરો. અને ડોક્ટરે તમને પરમિશન આપી છે? હા એમ કે રનિંગ દવા હોય એને દવા આપવાની. ડોક્ટરે તમને પરમિશન આપી છે બરાબર? હા કે રનિંગ જનરલી દવા આપવાની છે. તાવ છે, શરદી છે, ઉધરસ છે એની બરાબર. હવે તાવ શરદી ની માનો તમે દવા આપી અને કોઈ ગેર અસર થઈ તો એનો જવાબદાર કોણ? તમે કે ડોક્ટર? હે નહીં દવા આપી હોય બરાબર, દવા અમે સાઈડ ઇફેક્ટ વાળી વાપરતા નથી. હા તમે જે જોયા વિનાની દવા આપો છો, જે સ્ટેટોસ્કોપ નો તમે ઇસ્તેમાલ કરતા નથી, હા, અને તમે ખુદ ક્લિનિક ની અંદર માસ્ક વગર બેઠા છો અને દવા બધાને આપો છો, તમને ખુદ ને શરદી ઉધરસ હોવા છતાંય તમે માસ્ક નથી પહેરતા? સામાન્ય હોય કે ગમે એ હોય બરોબર, તમે ખુદ ને તમે શરદી ઉધરસ હોવા છતાં તમે માણસ ને ખુલ્લા મોઢે આપો છો, તો તમારો ચેપ એને ન લાગે એની શું જવાબદારી તમારી? હવે આપણે જોઈ શકો છો કે એક્સપાયરી ડેટ ની દવા છે. હવે સાહેબ ને આમાં એક જ સાહેબ જણાવે છે કે એક્સપાયરી ડેટ ની એક દવા છે જે અત્યારે આપણી પાસે હાલ જોઈએ તો આ શેની દવા છે સાહેબ? આ છે વિટામિન ની. કયા વિટામિન ની દવા છે સાહેબ? દરેક વિટામિન માં કામ આવે. આ દરેક વિટામિન માં દવા કામ આવે છે તો આપ જોઈ શકો છો આ દવા ને દેવાની નથી કોઈને કે 7ના મહિનાના 2021 ના 7ના મહિનામાં એક્સપાયર થઈ ગઈ હોવા છતાં દવાનો આપણી પાસે આટલો જથ્થો મળી આવેલ છે અહીંયા હાલ. અને હાલ એક્સપાયરી ડેટની આટલી બધી ટ્યુબો પણ જે આ મળી આવેલી છે, આ શેની દવા છે સાહેબ? એ બાર ચોપડવાની દવા છે. શેની બાર ચોપડવાની દવા છે? બાર આ ડ્રેસિંગ માટે બનાવી છે. તો આ ડ્રેસિંગ માટેની દવા છે જે એક્સપાયર થઈ ચૂકેલી છે અને એની એક્સપાયરી ડેટ પીવાની નથી, મૂકી ચેકી દીધી છે પીવાની, જેથી ખબર પડે કે આ એક્સપાયર નથી. અને આપણે સાહેબ ની ડિગ્રી છે BHMS ની ડિગ્રી છે અને સાહેબ દેશી દવા પણ વેચે છે કે જેનો કોઈ આમાં કઈ ખબર જ નથી પડતી કે કઈ દવા છે તો કઈ રીતે આપણે આગળ પગલા લેવા. આ તમામ દવાનો જથ્થો છે એક્સપાયર બરોબર.